જોગરિયા જોઈને કામ નહીં કરો તો ચાલશે, પણ કોઈ ઉદાસનું મુખ જોઈને કાર્ય કરી દેજો સાહેબ, તમારા જોગરિયા આપોઆપ બદલાઈ જશે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હવે આપણી પાસે ડાયમંડ તો છે, હવે ડાયમંડ ની ઉપર આગળની પ્રોસેસ કરવાની, એટલે કે આપણે પેલા મેન્યુઅલ માર્કિંગ અથવા તો ભાર પાનાની પ્રોસેસ. જો આપણી પાસે ભાર છે, પાનું છે, હથોડી છે, બધું જ અવેલેબલ છે ઇન્સ્ટ્રુમેન્ટ, તો જેના થ્રુ પણ આપણે આની ઉપર પ્રોસેસ આઉટ કરી શકીએ છીએ. અત્યારે આપણે મેન્યુઅલ માર્કિંગ કરીને જોઈએ કે આ ત્રણેય ડાયમંડ છે એની ઉપર મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ શું કરી શકાય કે ના, તો એ આપણે જોવાનું છે. હવે ત્રણ ડાયમંડમાંથી એકની અંદર ખાડ છે એ આપણે કેવી રિમૂવ કરી, કેવી રીતે વ્યવસ્થિત રિમૂવ કરીને અંદરથી સારામાં સારું પ્લાનિંગ લઈ શકીએ. પછી એક ડાયમંડ છે એની અંદર ભાઈ આપણને ડબકા નાશ દેખાય છે, તો એને કેવી રીતે રિમૂવ કરીને સારામાં સારું પ્લાનિંગ કરી શકીએ. અને એક ડાયમંડ છે એની અંદર તો આપણે મેન્યુઅલ માર્કિંગની પ્રોસેસ જ કરવાની છે, જેની અંદર મેન્યુઅલ માર્કિંગની અંદર આપણે જેવી રીતે કાપો છે એ કાપવા પ્રમાણે આપણે એને કાપવાનો છે. ઠીક છે, તો આપણે ડાયમંડ લઈ લઈએ અને એનું એનાલિસિસ કરીને જોઈ લઈએ. તો આપણી પાસે મેન્યુઅલ માર્કિંગ માટે પેન આવતી હોય છે કે જેની અંદર આપણે મેન્યુઅલ માર્કિંગ ડાયમંડનો કરવાનો છે. તો ડાયમંડ છે એને જનરલી જોવાનો છે, વ્યવસ્થિત જોયા પછી આપણે કેવો કાપો છે એ જોવાનો છે, અને કાપો જોયા પછી આપણે જેવી રીતે કાપો ઉતરેલો છે ડાયમંડમાં એવી રીતે આપણે મેન્યુઅલ માર્કિંગ કરવાની છે. બધાની અંદર અલગ અલગ આવતું હોય છે, ડાયમંડ ઉપર ડિપેન્ડ કરતું હોય છે કેવો હીરો છે એની ઉપર પ્રોસેસ કરવાની. તો આની અંદર હું જોઉં છું મને ખાડ અને કાપો બંને કવર થઈ જાય એવી રીતે મને કેવી રીતે માર્કિંગ મળે છે એ હું જોઉં છું અને એ પ્રમાણે માર્કિંગ કરું છું. હીરો છે એ આપણી પાસે ઓસ્ટ્રેલિયનનો છે, એટલા માટે થોડોક ચિકાસ વાળો ડાયમંડ આવતો હશે. એટલે અહીંયા જોઈ લીધું વ્યવસ્થિત ઓકે છે, અહીંયા ખાડ આવી જશે, તો વ્યવસ્થિત પ્લાનિંગ આનું કરવાનું હોય છે. તો આપણે આની અંદર માર્કિંગ કરી દીધો છે, પ્લાન વ્યવસ્થિત આવ્યો છે, અને જે આપણે સાઇન મારી છે ને એની વચ્ચે જ આખો કાપો આવી જાય છે અને ખાડ પણ કવર થઈ જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે આ ડાયમંડને હું કાપીશ તો વ્યવસ્થિત આપણને સારામાં સારા બે ડાયમંડ મળવાના છે. એક હીરામાંથી બે ડાયમંડ, આપણને બે હીરા તૈયાર પોલિશ મળશે અથવા તો બે ક્રાફ્ટ મળશે. હવે આ ડાયમંડ છે એની ઉપર આપણે બંનેની અંદર અલગ અલગ મજૂરી ચડી જશે, તો આપણે એ પણ જાણવાનું છે કે ડાયમંડ ઉપરનો જેટલો પણ ખર્ચો છે એ શું છે. હવે આની ઉપર મેં મેન્યુઅલ માર્કિંગ કરી તો મારો ખર્ચો ચડી ગયો મેન્યુઅલ માર્કિંગનો, ત્યાર પછી આને હું કપાવીશ તો શું થશે ભાઈ, કપાવવા માટે લેસર સોઈંગ મશીનનો યુઝ થશે, તો લેસર સોઈંગ મશીનનો પણ આની અંદર ખર્ચો ચડી જશે. ત્યાર પછી આ હીરાની અંદર મિસેલેનિયસ કોસ્ટ પણ ચડતા હશે કે ઓફિસ વર્ક છે, ઓફિસની અંદર આપણે એક કેરેટ વજન ઉપર જે સાઇન મારતા હોઈએ, તો એ બધો જ ખર્ચો આની અંદર ચડી જતો હોય છે, અને ત્યાર પછી આપણે આગળ જે ખર્ચા છે એ બધા ઇન્ક્લુડ કરતા છે. હવે આ હીરો છે એની અંદર આપણે મેન્યુઅલ માર્કિંગનો કોસ્ટ મૂકી દેશું, ત્યાર પછી અંદર લેસર સોઈંગ એટલે કે આપણી આગળ જે મશીન ડિપાર્ટમેન્ટ છે એની અંદર આની ઉપર ભાઈ આ કેસેટની અંદર ફિટ થશે, અને ત્યાર પછી આ હીરો છે એ કપાશે. તો હીરો કપાવવા માટેનો જે કોસ્ટ છે એ પણ આની ઉપર ચડી જશે. ત્યાર પછી આપણી પાસે રિટર્ન આવશે ડાયમંડ, તો આપણી પાસે જે રિટર્ન ડાયમંડ આવે છે ને તો એની ઉપર આપણે હીટિંગની પ્રોસેસ કરવાની છે, બોઇલની પ્રોસેસ કરવાની છે, તો એનો પણ કોસ્ટિંગ આની અંદર ઇન્ક્લુડ થઈ જતો હોય છે. તો એ બધી જ વસ્તુ આપણે મિસેલેનિયસ કોસ્ટની અંદર ગણશું. હીરા ઉપર જેટલો પણ ખર્ચો આવે છે એ બધો જ જોવાનો છે. તો આપણે એક માર્કિંગ કરી દીધું છે, એક સાઇન મારી દીધી છે, હવે બીજો ડાયમંડ છે એનું એનાલિસિસ કરીએ અને એ જોઈએ. તો આ હીરો જોતા મને એવું લાગે છે કે મેકેબલ ટાઈપનો જ છે, પણ એક છે ને સરફેસ ઉપર ખાડ છે, તો આની ઉપર હું શું પ્રોસેસ કરીશ કે આની ઉપર છે ને ખાલી આપણે 4P ઇન્ક્લુઝનની પ્રોસેસ જ કરશું, આને કપાવશું નહીં. આને કપાવવાથી આપણે લોસ છે સૌથી વધારે જાય છે. એક વસ્તુ કે આને હું કપાવીશ તો આપણને લેસર સોઈંગનો કોસ્ટ લાગશે, બોઇલિંગનો કોસ્ટ લાગશે, ત્યાર પછી આપણી પાસે પાછું આવશે એનો એસેટમેન્ટનો કોસ્ટ લાગશે, ત્યાર પછી આની ઉપર મેન્યુઅલ માર્કિંગ થયો એનો કોસ્ટ લાગશે. પરંતુ આ હીરાને વ્યવસ્થિત હું રિઝનેબલ પ્રાઇસની અંદર કેવી રીતે બનાવી શકું કે જ્યારે આ ડાયમંડને હું જોઉં છું ત્યારે મને એવું દેખાય છે કે ભાઈ આની સરફેસ છે ને એની અંદર જ ઇન્ક્લુઝન્સ છે. તો સરફેસ જે આપણને દેખાય છે ત્યાં હું સાઇન મારી દઉં, સેજમથી લીટી કરી નાખું, એટલે ઇન્ક્લુઝન્સ છે ન્યાય મેં ઇન્ક્લુઝન મૂકી દીધું, 4P નું ઇન્ક્લુઝન. હવે શું થશે, આ હીરો જ્યારે આપણે સરીન મશીનની અંદર ચડાવશું ને ત્યારે સ્ટેજ ઉપર આની ઉપર વ્હાઇટનર લગાડવાનું છે, ત્યાર પછી આપણે સ્ટેજ ઉપર મૂકવાનું છે. સ્ટેજ ઉપર મૂક્યા પછી જ્યાં આપણે સાઇન કરી છે ત્યાં હું બોલ મૂકી દઈશ.
ત્યાર પછી અંદર મેકેબલ બેસાડીશ અને સોલેસ એલોકેશન થી એક્સ્ટ્રા પીસ બેસાડીશ અથવા તો બેસ્ટ વિન થી હું વજન ખેંચીશ તો એવી રીતે જે આપણને મેક્સિમમ વેઇટેજ વાળો ડાયમંડ મળે છે એ હું ખેંચી લઈશ તો અહીંયા વસ્તુ થઈ ગઈ આપણે કોસ્ટ સેવિંગ ની તો આ એક છે જે પ્રોસેસ છે ઓપ્ટિમાઇઝેશન ની ડાયમંડ ની અંદર જેટલે પણ કોસ્ટિંગ ચડે છે એને ઓપ્ટિમાઇઝ કરવાની તો આ એક પ્રોસેસ છે આ ડાયમંડ ની અંદર હું ફક્ત ને ફક્ત ઇન્ફ્લેશન ફોર્પી ની પ્રોસેસ કરાવીશ ઠીક છે ત્યાર પછી સેકન્ડ ડાયમંડ છે એની અંદર મને દેખાય છે ભાઈ એક પિન પોઈન્ટ નાસ છે અને બીજો એક છે એ ડબકા નાસ છે તો આ ડાયમંડ છે ને થોડોક લાંબો છે તમને દેખાય એવી રીતે થોડોક આમ આપણે કહીએ ને કે અંદર થોડોક ચોકી બેઝ છે ડાયમંડ તો આ ડાયમંડ ની અંદર મારે પ્રોસેસ એ કરવાની છે કે અંદર હું વ્યવસ્થિત આ ડાયમંડ છે ને એ વેઇટ વાળો ખેંચીશ એટલે વેઇટ વાળો વ્યવસ્થિત ખેંચાય અને જે ડબકો છે એ કપાય ને એવી રીતે મારે પ્રોસેસ કરવાની છે બંને તો કવર નહીં થાય તો આપણે એક કવર કરીએ સારો એવો હીરો ખેંચી લઈએ વધારે વેઇટેજ વાળો તો એવી રીતે આની ઉપર આપણે મેન્યુઅલ માર્કિંગ કરશું હવે આ માર્કિંગ થઈ ગઈ છે ત્યાર પછી જોવાનું છે હવે જોવામાં એવું લાગે છે કે હજી છે ને આ સાઇન છે ને થોડીક આપણે ક્રોસ મારવાની હતી વધારે વજન ખેંચાઈ એવું આવી જાય તો આપણી પાસે છે ને ભૂસ પેન આવી આવતી હોય છે જેને આપણે રિમૂવર કહીએ છીએ તો આ રિમૂવર થી છે આપણે સાઇન જ્યાં એક્ઝેક્ટ નથી લાગી એ પણ રિમૂવ કરી શકીએ છીએ અથવા તો આપણી પાસે આવો એસિટોન હોય છે તો એસિટોન ની અંદર પણ આપણે યુઝ કરીને આ જેટલું પણ છે સાઇન એ કાઢી શકીએ છીએ રિમૂવ કરી શકીએ છીએ ઠીક છે ત્યાર પછી ફરી એકવાર જોઈશું આપણે સાવ સાઇન કાઢી જ નાખી છે આપણને નાસ દેખાય છે અંદર જ છે ડાયમંડ ની અંદર તો વ્યવસ્થિત આપણે આની ઉપર માર્કિંગ કરી લેશું હજી સેજ ક્રોસ થઈ છે તો આપણે સેજ અંતુ ભૂસ પેન થી કાઢીને વ્યવસ્થિત અલાઈમેન્ટ લઈ લેશું જો આની અંદર છે ને આપણે અલાઈમેન્ટ નું મહત્વ ખૂબ રહેલું હોય છે હવે પરફેક્ટ થઈ ગઈ હવે આની અંદર અલાઈમેન્ટ નું મહત્વ શા માટે રહેલું હોય છે કે ડાયમંડ નું જેટલું પરફેક્ટ અલાઈમેન્ટ હશે ને એટલું જ આપણને એક્યુરસી વાળો ડાયમંડ છે એ કપાઈ મળવાનો છે તો એટલા માટે આ બધી જ પ્રોસેસ છે આપણે શીખવાની છે આની અંદર કોસ્ટિંગ પણ એટલું જ ચડતું હોય છે કોસ્ટિંગ સાથે જો વસ્તુ શીખશો ને તો જ આપણને આઈડિયા આવશે કે ડાયમંડ ની પ્રોસેસ કેવી રીતે કરવામાં આવે છે રફ ડાયમંડ ખરીદી છે તો રફ ડાયમંડ ના ભાવ કેટલા છે ભાવ આપણને ખ્યાલ આવ્યા ત્યાર પછી એની ઉપર જેટલી પણ પ્રોસેસ થાય છે એની અંદર કોસ્ટિંગ કેટલું ચડે છે મિસેલેનિયસ કોસ્ટ એટલે કે એક્સ્ટ્રા જે કોસ્ટ ચડતા હોય છે એ કેટલા ચડતા હોય છે ત્યાર પછી આની અંદર આપણે પ્રોફિટ માર્જિન તો રાખવાનું હોય છે ને આપણું તો પ્રોફિટ માર્જિન કેટલું આપણે રાખવું કેટલું આપણે લઈ શકીએ માર્કેટની અંદર એ પણ આપણે જોવાનું છે આ બધી જ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ થતી હોય છે અને બધી જ પ્રોસેસ આપણે શીખવાની છે આ ત્રણ હીરાની અંદર હું તમને ટોટલી પ્રોસેસ દેખાડી દઈશ કે ડાયમંડ ફિલ્ડની અંદર કેવી રીતે કરવામાં આવે છે બ્લોકિંગની પ્રોસેસ છે આપણે જાડા ડાયમંડ હશે એ આપણે લેશું તો આપણે જાડા ડાયમંડની અંદર પ્રોસેસ કેવી રીતે થાય છે બ્લોકિંગ કેવી રીતે થાય છે ત્યાર પછી બ્લોકિંગ કર્યા પછી એનો ઘાટ કેવી રીતે તૈયાર થાય છે બ્લોકિંગ કરી કરીને ત્યાર પછી એ ડાયમંડ છે એ મેન્યુફેક્ચરિંગ કેવું થાય છે કેવી રીતનું થાય છે એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છીએ